નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે નિયમિત રીતે મળીને શિક્ષણ મેળવી રહ્યા છીએ. જુદી જુદી પ્રવૃત્તિઓ, રમતો, ગીત અને વાર્તા સાથે સાથે આપણે કંઈ ને કંઈ નવું નવું શીખી રહ્યા છીએ. આપ સૌનો સહકાર પણ અમને સતત મળતો રહ્યો છે. ઘરે બેસીને પણ તમે આટલા ઉત્સાહથી જે રીતે ભણી રહ્યા છો એ વાતનો ઘણો જ આનંદ છે અને સંતોષ પણ છે. મિત્રો, આપણે ગઈ વખતે જ્યારે મળ્યા ત્યારે ગીત ગાયા હતા, રમત રમ્યા હતા, વાર્તા સાંભળી હતી, માણી હતી અને સાથે સાથે જોડાક્ષરવાળા શબ્દોનો પરિચય મેળવ્યો હતો. જોડાક્ષર કેવી રીતે બને છે એની સમજ બેને તમને બહુ જ સરસ રીતે આપી હતી. આજે એ જ દિશામાં આગળ વધવાનું છે, એટલે કે આજે આપણે જોડાક્ષરવાળા શબ્દો વાંચવાના છે, લખવાના છે અને એને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની છે. તો થઈ જઈએ એને માટે તૈયાર. હવે આ જોડાક્ષરો વધુ દ્રઢ બને, વધુ પાકા બને એ માટે આપણે વધારે મહાવરો કરીએ. તો પહેલા આપણે જોડાક્ષરવાળા શબ્દો અને આ શબ્દો વડે બનતા વાક્યોનું વાંચન કરીએ. તો ચાલો મિત્રો, બાળમિત્રો, હું શબ્દ વાંચું એ સાંભળીને પછી તમારે બોલવાનું છે. તો ચાલો, છો ને તૈયાર? કચ્છર, ખચ્ચર, જબ્બર, ખૂબ સરસ બોલતા રહેજો મિત્રો, ગબ્બર, ગમ્મત, દખણ, લખણ, અધર. હવે બીજી લાઈન, થપ્પી, રસ્સી, લસ્સી, જબ્બો, મુલ્લા, બિલ્લી, બચ્ચું, બચ્ચું. હવે ત્રીજી લાઈન, ડબ્બો, મમ્મી, પપ્પા, ગપ્પા, મુન્ની, પન્ના, જિલ્લો, રસગુલ્લા. બાળમિત્રો, હવે તમારે આ શબ્દોનું મારી સાથે વાંચન કરવાનું છે, જેથી સાચા ઉચ્ચાર સાથે સરસ વાંચન કરી શકીએ. તો ચાલો મારી સાથે વાંચો. હા, કચ્છર, ખચ્ચર, જબ્બર, ગબ્બર, ગમ્મત. તમે લોકો સરસ વાંચી રહ્યા છો. આગળ, દખણ, લખણ, અધર, થપ્પી, રસ્સી, લસ્સી, જબ્બો, મુલ્લા, બિલ્લી, બચ્ચું, બચ્ચો, ડબ્બો, મમ્મી, હા, પપ્પા, ગપ્પા, મુન્ની, પન્ના, જિલ્લો, રસગુલ્લા. હવે આપણે વાક્યોનું વાંચન કરીએ. મમ્મી પાપડ બનાવે છે, રસ્સી એટલે દોરડું, પન્ના અક્ષર સુધાર, કેરીનો મુરબ્બો સરસ છે, મારી પાસે 56 રૂપિયા છે. બાળમિત્રો, તમે જોડાક્ષર અને વાક્યોનું ખૂબ સરસ વાંચન કર્યું. હવે નવી પ્રવૃત્તિ દ્વારા કંઈક નવું શીખીએ. બાળમિત્રો, અહીંયા તમને કેટલાક કાર્ડ દેખાય છે. તે કાર્ડમાં શબ્દો લખેલા છે. તે કાર્ડ ઉપાડી જે શબ્દ આવે તેના પરથી વાક્ય બનાવીને બોલવાનું છે. તમારે પણ તેમાં સહભાગી થવાનું છે. હા, જુઓ, હું કાર્ડ ઉપાડી તેનું વાક્ય બોલીને બતાવું.
પછી તમારો વારો. આ કાર્ડમાં લખેલું છે બચ્ચા. તો હવે આપણે બચ્ચા વિશે એક વાક્ય બોલીએ. મને બિલાડીના બચ્ચા ગમે છે. હવે આપણે બીજું કાર્ડ લઈએ. કાર્ડમાં લખેલું છે ડબ્બો. ખૂબ સરસ. હવે તમે ડબ્બા વિશે એક વાક્ય વિચારો અને મને કહો. વિચારો વિચારો. ખૂબ સરસ. હું ડબ્બામાં નાસ્તો લાવું છું. મારો ડબ્બો નવો છે. તમે ખૂબ સરસ વાક્યો બનાવ્યા. બીજું કાર્ડ લઈએ. આ કાર્ડમાં શું લખેલું છે? પપ્પા. ખૂબ સરસ. તો પપ્પા વિશે તમે વાક્ય બનાવીને મને કહો. મારા પપ્પા રમકડા લાવે છે. ખૂબ સરસ. પપ્પા મને ફરવા લઈ જાય છે. સરસ. હવે આપણે બીજું કાર્ડ લઈએ. તેમાં શું લખેલું છે તે જોઈએ. તો કહો બાળ મિત્રો, કાર્ડમાં કયો શબ્દ લખેલો છે? હા, મુન્ની. મુન્ની વિશે વાક્ય વિચારો અને મને કહો. સરસ. મુન્ની ભણવા બેઠી છે. મુન્ની બીજા ધોરણમાં ભણે છે. સરસ. આવા બીજા પણ વાક્યો બનાવી શકાય. હવે આપણે બીજું કાર્ડ લઈએ. કાર્ડમાં લખેલું છે બિલ્લી. સરસ. મારા ઘરે બિલ્લી આવે છે. બિલ્લી દૂધ પીવે છે. સરસ. હવે આપણે આગળનો કાર્ડ લઈને જોઈએ. મિત્રો, આમાં લખેલું છે 56. સરસ. આના વિશે વાક્ય વિચારો તો. હા, પપ્પા પાસે 56 રૂપિયા છે. મારું રમકડું 56 રૂપિયામાં આવ્યું. ખૂબ સરસ. તમે સરસ વાક્યો બનાવીને બોલી રહ્યા છો. હવે જોઈએ થપ્પી. થપ્પી. સરસ. મમ્મીએ થાળીની થપ્પી કરી છે. હવે આ કાર્ડમાં શું લખેલું છે તે પણ વાંચીએ. રસ્સી. રસ્સી દુકાનમાં મળે છે. રસ્સી એટલે દોરડું. રસ્સીથી બળદને બાંધી દીધો. બાળમિત્રો, મજા આવી ને? તમે ખૂબ સરસ શબ્દ વાંચ્યા અને તેના પરથી વાક્યો પણ બનાવ્યા. અને હા, તમને આમાંથી કેટલાક શબ્દો યાદ પણ રહી ગયા હશે. તો તમારે તમારી નોટમાં આ શબ્દો લખી અને તેની સામે વાક્ય બનાવીને લખવાનું છે. લખશો ને? હવે આપણે એક ચિત્ર જોઈશું. તે ચિત્રનું તમારે બરાબર અવલોકન કરવાનું છે અને આપણે તે ચિત્રો વિશે 3-4 વાક્યોમાં વર્ણન પણ કરવાનું છે. તો જોઈએ ચિત્ર. હવે આપણે આ ચિત્રને બરાબર જોઈએ. જુઓ મિત્રો, તમને આ ચિત્ર શેનું લાગે છે? હા, આ શાળાનું ચિત્ર હોય એવું લાગે છે. અને જુઓ મિત્રો, હજુ ધ્યાનથી જુઓ. મેદાનમાં બાળકો જુદી જુદી રમતો રમી રહ્યા છે. હા, સરસ. મને સંભળાયું. આ બે છોકરીઓ દોરડા કૂદે છે અને આ છોકરો પણ દોરડા કૂદે છે. આ બાળકના હાથમાં બોલ છે અને આ બે મિત્રો
ચોપડી વાંચી રહ્યા છે અને આ બે મિત્રો નાસ્તો કરી રહ્યા છે. અહીં કેટલાક બાળકો બોલ વડે રમી રહ્યા છે અને આ બે બાળકો પગથિયાની રમત રમે છે. તો જોયું ને મિત્રો, ચિત્રમાં આપણે અવલોકન કર્યું. હવે તેના વિશે વર્ણન લખીએ. તો જુઓ, પહેલા આ શેનું ચિત્ર છે તો આપણે લખીએ, આ નિશાળનું ચિત્ર છે. હવે બે બાળકો ચોપડી વાંચે છે. મેદાનમાં બાળકો રમે છે. બાળમિત્રો, હજી પણ આપણે બીજા વાક્યો આના વિશે લખી શકીએ. ચિત્ર વિશે વર્ણન કેમ કરવું તે આપણે જોયું. હવે તમારે તમારા ભાઈ બહેનની ચોપડીમાંથી કે કોઈ અન્ય જગ્યાએથી આવા ચિત્રો એકઠા કરી અને તેનું વર્ણન તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનની સામે કરીને બતાવવાનું છે. તમે પ્રવૃત્તિમાં ધ્યાન આપી અને શીખી રહ્યા છો. હજી પણ આપણે વધુ મહાવરો કરીએ ને? તો ચાલો હવે શીખેલા જોડાક્ષરો દ્રઢ બને તે માટે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીંયા કેટલાક શબ્દો લખેલા છે, તેમાંથી તમારે જોડાક્ષર ઓળખી અને તેની ઉપર ગોળ કરવાનું છે. તો વાંચીએ અને જોડાક્ષર શોધી ગોળ કરીએ. ચાલો બાળમિત્રો, પહેલી લાઈનમાં લખેલ શબ્દો વાંચીએ અને જોડાક્ષર શોધીએ. મારી સાથે તમારે પણ વાંચવાનું છે. મામા, મમ્મી. ખૂબ સરસ, જોડાક્ષર આવે એટલે તમારે મને કહેવાનું છે. તો આપણે અહીંયા મમ્મી પર ગોળ કરીશું. દાદા, પપ્પા. આ છે જોડાક્ષર. હવે આપણે બીજી લાઈનમાંથી શબ્દોનું વાંચન કરીએ. રમત. આ જોડાક્ષર છે? નથી. જગત. નથી. ગમત. હા, અહીંયા મ સાથે મ જોડીને ગમત એવો શબ્દ બને છે. તો આ છે જોડાક્ષર. તો અહીંયા આપણે ગોળ કરીશું. હવે વાંચો, ખચ્ચર. હા, આ પણ જોડાક્ષર છે. હવે આગળ જોઈએ. વાંચો જોઈએ મારી સાથે. મુન્ની. જોડાક્ષર છે? હા. આગળ બચ્ચું. ખૂબ સરસ, આ પણ જોડાક્ષર છે. પાણી. શાળા. નથી. આગળ આ છે લસ્સી. બાળમિત્રો, આ જોડાક્ષર છે? સરસ, તો આપણે તેની પર ગોળ કરીશું. લસણ. નથી. ફુગ્ગો. હા, ફુગ્ગો એ જોડાક્ષર છે. તો આપણે એની પર પણ ગોળ કરીશું. ફુવારો. આ જોડાક્ષર નથી. બાળમિત્રો, તમે જોડાક્ષર શીખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ સરસ રીતે કરી રહ્યા છો અને સરસ વાંચન પણ કરી રહ્યા છો. પણ હવે સમય છે ગીત સાંભળવાનો. તો સાંભળીએ ગીત.
બાળકો, તમને કવિતા સાંભળવાની મજા પડી ને? તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ કવિતા ગાઓ. બાળ મિત્રો, ગીત સાંભળવાની અને માણવાની, જોવાની મજા આવી ને? હા, તો હવે આપણે આગળ વધીએ, એક પ્રવૃત્તિ કરીએ, નવા શબ્દો બનાવીએ અને તેનું લેખન કરીએ. તો ચાલો નવા શબ્દો બનાવીને લખીએ. જુઓ બાળ મિત્રો, અહીંયા લખેલું છે કચ્છ. આ શબ્દ અધૂરો છે, પણ જુઓ અહીંયા તીરની દિશામાં આગળ વધતા અહીંયા આપણને ર લખેલો દેખાય છે. તો આપણે રને કચ્છ સાથે લખી અને વાંચન કરીએ અને તેનું લેખન પણ કરીએ. તો ચાલો કચ્છર. કચ્છર અહીંયા લખ્યું છે ખચ્ચ. વાંચીએ ખચ્ચર. ખચ્ચર. જબ્બર. જબ્બર. બબ્બર. બબ્બર. હવે બને છે ગબ્બર. વાંચીએ અને લખીએ ગબ્બર. કચ્ચર, ખચ્ચર, જબ્બર, બબ્બર, ગબ્બર. બાળમિત્રો, હવે તમે જોડાક્ષર બરાબર શીખી ગયા છો, હે ને? હવે આપણે હજી પણ એક પ્રવૃત્તિ કરીએ. તો ચાલો, છો ને તૈયાર? તો આપણે સાદા શબ્દો અને જોડાક્ષરોને ઓળખી અને અલગ તારવીએ. આપણે અહીં આ શબ્દ કાર્ડ આપેલા છે, તેને વાંચીશું અને જો તે સાદો શબ્દ હોય તો તેને આ બાજુ અને જો તે શબ્દ જોડાક્ષર હોય તો તેને આ બાજુ મૂકી અને અલગ કરીશું. તો ચાલો હવે આપણે વાંચીએ. લસ્સી. લસ્સી જોડાક્ષર છે કે સાચો શબ્દ? જોડાક્ષર, તો તેને અહીંયા રાખીશું. આ છે વહાણ. હા, તમારે મને કહેવાનું છે. અને આ સરસ મુલ્લા. બરાબર. રમત કઈ બાજુ આવશે? આ બાજુ. ખૂબ સરસ. હવે વાંચો જોઈએ. આ છે જબ્બો. જબ્બો જોડાક્ષર છે. ખૂબ સરસ. આ છે, શું લખ્યું છે? બચ્ચું. બચ્ચું સાદો શબ્દ છે કે જોડાક્ષર? જોડાક્ષર, તો તેને અહીંયા રાખીશું. ખુરશી. આ બાજુ કે આ બાજુ? ખૂબ સરસ. આ બાજુ. આ છે વિમાન. તેને પણ આપણે સાદા શબ્દોના ભાગમાં રાખીશું. વાંચો જોઈએ બાળમિત્રો. હા, ખિસ્સું. ખિસ્સું હા જોડાક્ષર છે, તો તેને આપણે અહીંયા રાખીશું.
સસલું, સસલું જોડાક્ષર છે કે સાદો શબ્દ? હા, તો તેને અહીંયા મૂકીશું. આ છે રબર. રબરને આપણે બરાબર જોડાક્ષરના ખાનામાં રાખીશું. આ છે જવાબ. જવાબને આપણે અહીંયા મૂકીશું. તો જોયું ને બાળ મિત્રો, અહીંયા છે સાદા શબ્દો અને અહીંયા છે જોડાક્ષર. તો આપણે તેનું વાંચન કરીએ. વહાણ, રમત, ખુરશી, વિમાન, સસલું, જવાબ. હવે આપણે જોડાક્ષરનું વાંચન કરીએ. લસ્સી, મુલ્લા, જબ્બો, બચ્ચું, ખિસ્સું, રબર. બાળમિત્રો, તમે ખૂબ સરસ રીતે શબ્દો અલગ કરવાની પ્રવૃત્તિ કરી. હવે તમારે મને આ શબ્દ પટ્ટીમાંથી કયો શબ્દ સાચો છે તે વાંચી અને શોધી બતાવવાનું છે. તો ચાલો વાંચીએ. તો મને કહો જોઈએ મિત્રો, આ બેમાંથી કયો શબ્દ સાચો છે? બિલ્લી, બિલલી. ખૂબ સરસ, બિલ્લી શબ્દ સાચો છે. અહીંયા લખેલું છે પપ્પા, પ પપ્પા. તો જુઓ બરાબર કયો શબ્દ સાચો છે? પપ્પા, પ પપ્પા. ખૂબ સરસ, અહીંયા પપ્પા શબ્દ સાચો છે. વાંચો તો બાળ મિત્રો, ચપપુ, ચપ્પુ. ચપપુ, ચપ્પુ. હવે મને કહો આ બેમાંથી કયો શબ્દ સાચો છે? આ કે આ? હા, આ શબ્દ સાચો છે, ચપ્પુ. અહીંયા લખ્યું છે મમ્મી, મમ્મી. મમ્મી, મમ્મી. મમ્મી કેવી રીતે લખાય? આ રીતે કે આ રીતે? ખૂબ સરસ, આ શબ્દ સાચો છે. હવે આગળ પણ વાંચીએ. તમારે મને કહેવાનું છે કે આ બેમાંથી કયો શબ્દ સાચો છે. વાંચો. રસસી, રસ્સી. રસસી, રસ્સી. હા, આ શબ્દ સાચો છે. ચોખખું, ચોખ્ખું. ચોખખું કે ચોખ્ખું, કયો શબ્દ સાચો છે? ખૂબ સરસ. હવે અહીંયા લખેલું છે હા અવલ, અવવલ. બેમાંથી કયો શબ્દ સાચો બોલાય છે? અવ્વલ. ખૂબ સરસ. અને અહીંયા અધર, અધધર. અધર, અધધર. આ બેમાંથી કયો શબ્દ સાચો છે મિત્રો? ખૂબ સરસ, આ શબ્દ સાચો છે, અધર. બાળમિત્રો, જોડાક્ષર શીખવા માટે તમે ઘણી અવનવી પ્રવૃત્તિ કરી અને સરસ રીતે શીખ્યા છો. હવે આનો મહાવરો તમે કરતા રહેશો, લખતા રહેશો અને કંઈક નવું શીખતા રહેજો. બાળ દોસ્તો અને વાલીઓ, આજે આપણે સૌએ સાથે મળીને સરસ મજાની પ્રવૃત્તિઓ કરી છે. આજે આપણે જોડાક્ષરવાળા જે શબ્દો એનો મહાવરો કર્યો છે, પરિચય મેળવ્યો છે અને એ કેવી રીતે લખાય એની પણ સમજ આપણે સરસ રીતે અંકે કરી છે. વાલી મિત્રોને વિનંતી છે કે આ જ રીતની અન્ય પ્રવૃત્તિઓ તમે તમારા ઘરે
બાળકને જરૂર કરાવજો. સાથે સાથે આજે અત્યારે બાળકો માટે એક સરસ મજાનું ગૃહકાર્ય પણ અહીંથી અમે આપી રહ્યા છીએ, અને એ ગૃહકાર્ય વાલી મિત્રો રસ લઈને બાળક જરૂર એ ગૃહકાર્ય કરે એ માટે જરૂર પ્રયત્ન કરાવજો. તો એ ગૃહકાર્ય આપણે નોંધી લઈએ. તો એ ગૃહકાર્ય છે, તમારે આ પ્રકારના જોડાક્ષર ધરાવતા શબ્દો એકઠા કરીને લખવાના છે અને વાંચવાના છે. સાથે સાથે કેટલાક ચિત્રો તમારે મેળવીને એ ચિત્રો વિશે તમારે 3-4 વાક્યો લખવાના છે અને તમારા વાલીને આ બંને પ્રવૃત્તિઓ કરીને બતાવવાની છે. તો જરૂર કરજો આ ગૃહકાર્ય. ફરી મળીશું, આવજો.